હવે જે સમાચારો વિસ્તારથી નવસારીની નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે બનાવવામાં આવનાર મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું નવસારીમાં 500 બેડ ધરાવતી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે જેનું લોકાર્પણ થતાં જ સ્થાનિક દર્દીઓને સારવાર મળી રહેશે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગૌરવ દિવસ એટલા માટે છે કે આપણા નવસારી જિલ્લામાં અને ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના પરોતા પુત્ર નવસારી જિલ્લામાં વધાઈ રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે અને સાથે સાથે સૌ ગુજરાતમાં નવસારી તાલુકામાં 3000 કરોડથી વધારેના કામોનું ખાતમુહૂર્ત અને એનો લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે માટે ખૂબ આનંદનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે ભારત દેશને પ્રગતિ પર પંથે લઈ ગયો છે અને બદલાયેલું ભારત તમારે જોવું હોય આજે આપણા દેશમાં અને માતાના વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીનો એટલો ઉત્સાહ છે આજે 5 લાખથી વધારે માનવ મેદની આ છેવાડાના ગામમાં હાજર થઈ ગઈ છે અને ગણતરી નહીં ઘરોમાં જ આપણા વડાપ્રધાનજી પધારવાના છે. ખૂબ આનંદનો સમય છે, આનંદનો વિષય છે અને અમારા માટે તો ખૂબ આનંદની લાગણી છે કારણ કે ગુજરાત છે, ગુજરાતી હોવાનું ગૌરવ છે. પ્રધાનમંત્રી નવસારીમાં આજે કાર્યક્રમ છે એ નવસારીથી ઘણા બધા લોકો બસ દ્વારા માર્ગ દ્વારા અહીંયા પધાર્યા છે અને 5 દિવસ થઈ રહ્યો છે ત્યારે આનંદ થઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી ખૂબ અહીંયા સિંધી સમાજ તરફથી જ્યારે પહોંચવાનો હશે ત્યારે સાંભળો અત્યાર સુધી સિંધી લોકો મળતા જ હતા પણ આદિવાસી જિલ્લો છે, આદિવાસી એરિયા છે, વધારે મહત્વ આપવો પડે તો આજે અમારા નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રી આવી રહ્યા છે તો દરેક માણસો અને અમારા દરેક કાર્યકર્તાઓમાં ખૂબ ઘણો ઉત્સાહ વધી રહ્યો છે. અમારા જલાલપોર તાલુકા વિધાનસભામાંથી અમારી 200 બસો આવીને ભરાઈને માણસોને એટલો બધો ઉત્સાહ છે કે સવારના 5 વાગ્યાના ઉઠીને બસોમાં બેસીને આવી રહ્યા છે અહીંયા અને ઘણી મોટી સંખ્યામાં માણસો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. જલાપુર તાલુકામાંથી આશરે 30,000 લોકો આવી રહ્યા છે, 200 બસો આપી છે, 30,000 માણસોની ફૂલ સંખ્યામાં અહીંયા માણસો ઉપસ્થિત રહ્યા છે. આજે આપણે જ્યારે કુડવેલ મુકામે માનનીય પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે ત્યારે લોકોમાં અને દરેક વ્યક્તિમાં ખૂબ જ અનેરો ઉત્સાહ અને આનંદ છે. આપ જોઈ રહ્યા છો કે પબ્લિક આજે આનંદ ઉત્સાહભેર આ પ્રોગ્રામની અંદર ભાગ લેવા માટે આવી રહી છે અને એની અંદર ખૂબ જ આનંદથી અમે આ પ્રોગ્રામ નિહાળીશું અને માનનીય મોદી સાહેબના જે આશીર્વચનો છે તે દરેક અમે શાંતિપૂર્વક સાંભળીશું અને અમારા બધા કાર્યકર્તાઓ અને પ્રમુખશ્રીઓ તથા ગ્રામજનોએ પણ ખૂબ જ આનંદ ઉત્સાહભેર આ પ્રોગ્રામની અંદર ભાગ લીધો છે અને અમે મોદી સાહેબને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે એઓ નાનામાં નાના માણસોની ચિંતા કરીને અનેક વિવિધ યોજનાઓ લાવીને ગરીબ પ્રજાની ચિંતા કરીને એમને આર્થિક રીતે સહાયરૂપ અને મદદરૂપ થઈ રહ્યા છે. તમારા વિસ્તારમાંથી કેટલા લોકો આવ્યા છે આ કાર્યક્રમમાં? અમારા વિસ્તારમાં તો હું કહું છું કે અમારા ચીખલી તાલુકાની અંદરથી અમારે 50,000ની સંખ્યાનો ટાર્ગેટ હતો પરંતુ આશરે એનાથી પણ વધુ માણસો અહીં ઉપસ્થિત રહ્યા હશે એવી હું આશા રાખું છું. આજે નવસારી જિલ્લા માટે કહેવાય સુવર્ણ દિવસ તરીકે આજે જોવાઈ રહ્યો છે. આજે આપણા સૌના લોકપ્રિય આદર્શ પુરુષ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે નવસારી અને આજુબાજુના 4 જિલ્લાઓમાં લગભગ 3,050 કરોડ રૂપિયાના જેટલા ખાતમુહૂર્ત ભૂમિપૂજન આજે થઈ રહ્યા છે, લોકાર્પણ થઈ રહ્યા છે.
ત્યારે આજે આપ કહેવાય કે સમગ્ર જિલ્લો આજે આનંદમોહી થઈ રહ્યો છે. આજે આપ જોઈ શકો લાખોની સંખ્યામાં નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે લોકો આજે અહીં ઉપસ્થિત છે. ત્યારે અમે પણ નરેન્દ્રભાઈને શુભેચ્છા આપવા માટે અહીં આવ્યા છે. ખૂબ સારો પ્રસંગ આજે જોવાઈ રહ્યો છે. નાનામાં નાના વર્ગને, નાનામાં નાના માણસોને આજે લાભ મળવા જઈ રહ્યા છે, ત્યારે ખરેખર અમારા માટે બી આજે એક લોકપ્રતિનિધિ તરીકે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈને આવકારવા માટે અમે સૌ અહીં આજે ઉપસ્થિત થયા છીએ.